जय श्री कृष्ण। राधे राधे भाविक ભક્તજનો, અમારી જીવન જ્યોતિ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। અમે અમારી ચેનલ પર આપને વિવિધ વ્રત અને સાધુ સંતોની અમર કથાઓની માહિતી આપતા આવ્યા છીએ। આજે આપણે સાંભળીશું વિહતમાની મેલડીની કથા। મહેસાણાના કડીના જાસલપુર ગામની આ વાત છે। કડી ગામમાં મલ્હારરાવનું રાજ્ય ચાલતું હતું। હવે એકવાર એવું બને છે કે મલ્હારરાવ એકવાર ઘોડે સવારી કરતા કરતા શિકાર કરવા નીકળ્યા છે અને ત્યાં જાસલપુરની વાવ તેની નજરે ચડે છે। આ વાવમાં મા મેલડીના બેસણા હતા અને આ વાવની બાજુમાં જ દેવી પૂજકના થોડા ઘણા ઝૂંપડા અને રેટાણ આવેલા હતા। આ દેવી પૂજકોએ મા મેલડીની સ્થાપના આ વાવમાં કરી હતી। હવે મલ્હારરાવને ખૂબ જ તરસ લાગી હતી, તેથી તેને થયું કે લાવને આ વાવમાં ઉતરીને પાણી પી લઉં। અને એ વાવમાં તે જેમ જેમ ઉતરતો ગયો તેમ તેમ તેની નજર વાવના પથ્થર પર પડી અને તે વિચારવા લાગ્યો કે ઓહો હો, આવા સુંદર પથ્થર, આવા પથ્થર તો મેં મારી જિંદગીમાં ક્યાંય જોયા જ નથી। હવે હું કાલે સવારે મજૂરોને મોકલીને આ બધા જ પથ્થરને ખોદાવી લઉં અને આ પથ્થરમાંથી મારું સુંદર મહેલ બનાવું, અને મજૂરથી જો આ પથ્થર ન તૂટે તો તોપના ગોળાના ભડાકા કરીને આ વાવને હું તોડાવી નાખું, પણ આ પથ્થર તો હું લઈને જ જંપીશ। આ મારો નિર્ણય છે। હવે બીજે દિવસે સવારના ગાડા જોડીને થોડાક મજૂરો સાથે મલ્હારરાવ જાસલપુરની વાવ પાસે આવે છે અને કુબામાં રહેતા દેવી પૂજકોને કહે છે કે આ વાવને હું તોડી નાખું છું અને તેના પથ્થરને હું લઈ જાઉં છું। હવે આ વાવ દેવી પૂજકના એક ડોસીમાના કાને પડી, એટલે ડોસીમા મા મેલડીને યાદ કરીને કહે છે કે હે મા મેલડી, જો મલ્હારરાવ આ વાવ ખોદે ને તો હું જાણું કે અમે મા મેલડીને આ વાવમાં નથી બેસાડી, પણ એક મરદાને બેસાડ્યા છે। જો તારી શક્તિ હોય તો તું પરચો આપ, કડીનો રાજા અહીંથી જીવતો સેનો જાય, અમે તો તારા શરણે છીએ। મા, આજ અમારી નજરે જો તારું સ્થાનક કોઈ તોડી નાખે તો તને કોઈ ચોરી ગયું કે કોઈ વાદીએ તને બાંધી લીધી છે એમ અમે સમજશું। જો તું હાજરા હજુર અને જાગતી હોય તો પ્રગટ પરચો દેખાડ, હે મા મારી મા મેલડી। ડોસીમાં આટલું બોલ્યા ત્યાં તો 7 વર્ષની દીકરી રમતી હતી, તેના ખોડીએ મા મેલડીમાં આવ્યા અને કહેવા લાગ્યા, અરે આ વાવને તું તૂટવા દે અને લૂંટવા દે મલ્હારરાવને। આ વાવના પાણાથી ભલે તે મહેલ બંધાવે, પણ જો હું તેનો મહેલ 7-7 વાર ન તોડું ને તો માનજે કે હું મેલડી બોલું છું અને મલ્હારરાવના મહેલના કાંગરે કાંગરે કાળી નાગણ થઈને હું બેસીશ અને 52 ગજની મારી ધજાને ત્યાં હું ફરકાવીશ તો તું માનજે કે હું મેલડી છું। ત્યાં દેવી પૂજકના માજી હીરુબાઈ બોલ્યા કે મેં સાંભળ્યું છે કે મલ્હારરાવ મજૂરો અને ગાડા સાથે આવે છે અને તેના ભેગા 13 હાથી પણ છે, ત્યાં તો દીકરીના ખોડિયામાં રહેલા મા મેલડી કહે છે, અરે રે મારી હિરુડી, હવે તું સાંભળ, તેના 50 ગાડાના બળદિયા મરી જશે અને ઉટડા ભાંગી જશે અને તેના 13 હાથીને નંદાસણ ગામની ધરતીમાં જો હું ભંડારી દઉં ને તો માનજે કે મા મેલડીનું આ વચન છે। હવે મલ્હારરાવ આ વાવ તોડે છે અને તેના 50 ગાડામાં પથ્થરો ભરે છે અને ગાડા ચાલતા થાય છે અને જ્યાં જાસલપુર ગામમાંથી નીકળી નંદાસણ ગામ પહોંચે છે ત્યાં તો અચાનક તેના બધા જ બળદો મરી ગયા અને બધા જ ગાડા ભાંગી ગયા અને 13 હાથી જેવા નંદાસણ ગામમાંથી નીકળે છે ત્યાં તો ધરતીકંપ આવે છે અને ધરતી ફાટી તેમાં 13 હાથી ધરતીમાં સમાઈ જાય છે અને તેના પર એક માટીનો ટીંબો થયો। આમ જ્યાં હાથી દટાયા હતા ત્યાં તેને આજે હાથીઓ ટીંબો કહે છે। મલ્હારરાવના બધા જ હાથી દટાઈ ગયા, ગાડા ભાંગી ગયા અને બળદો મરી ગયા। હવે મા મેલડી વિચારે છે કે હવે મલ્હારરાવ મહેલ ભલે બાંધે, પછી તેને હું પરચો દેખાડું, તેથી મલ્હારરાવ પણ જાણે કે તેના પલે મેલડી પડી હતી। હવે મલ્હારરાવ બીજા ગાડા મોકલે છે અને વાવના પાણા કડી ગામમાં આવે છે અને મલ્હારરાવ તેમાંથી અદ્ભુત 7 માળનો મહેલ બંધાવે છે।
આમ જેવો મહેલ બંધાણો કે ત્યાં તો મા મેલડીએ મહેલ પર નજર કરી કે તેનો સાતેય માળનો મહેલ પડીને ભૂકો થઈ ગયો. વળી 3 મહિને બીજો મહેલ બંધાવે છે, વળી પડી જાય છે. આમ 7-7 વાર મહેલ બંધાયો અને 7 વાર માએ તેને પાડી નાખ્યો. પછી માને વિચાર આવ્યો કે હવે મલ્હારરાવના સપનામાં જઈને વાત કરું. આમ એક રાતે મલ્હારરાવના સપનામાં મા મેલડી આવ્યા અને મા કહે છે કે મૂકી દે, મારી આ વાવના પાણા છે, જો તું નહીં મૂકે તો તું ક્યાંયનો નહીં રહે. ત્યારે મલ્હારરાવ કહે છે કે તું કોણ છે? ત્યારે મા કહે છે કે હું વાવની મેલડી છું. મલ્હારરાવ કહે છે તો તું શું કરી લઈશ? તારાથી જે કંઈ થાય તે કરી લે. મલ્હારરાવના આવા અભિમાન ભર્યા વચનો સાંભળી મા મેલડી કહે છે તો હવે મહેલ બાંધી લે, પછી હું જોઈશ કે તેમાં કોણ રહે છે, હું રહું છું કે તું રહે છે. સવાર પડી અને સવારમાં મલ્હારરાવ જાગે છે અને આ વાત ભૂલીને તે અભિમાનમાં ને અભિમાનમાં ફરીથી 7 માળનો મહેલ બંધાવે છે અને રહેવા જવા માટેના મુહૂર્ત કઢાવે છે. અનેક ગામના જ્યોતિષીઓ આ મુહૂર્ત જોવે છે પણ ક્યાંય તેને સારો જવાબ મળતો નથી. જ્યોતિષીઓ કહે છે કે હવે આમાં અમારું કામ નથી, ક્યાંય મુહૂર્ત આવતા નથી. મલ્હારરાવ ક્રોધમાં આવીને કહે છે કે આ બધાને જેલમાં પૂરી દો. ત્યાં તેનો એક કારોબારી કહે છે કે આ જ્યોતિષમાં કાંઈ નથી, હવે આપણે માતાજીના ભુવાને બોલાવીએ અને એ જ સાચો જવાબ આપશે. ત્યારે મલ્હારરાવ કહે છે કે તો બોલાવો ભુવાને. આમ અનેક ગામમાંથી 151 ભુવાને તેડાવે છે, ડાકલા વગડાવે છે. ત્યાં તો ભુવા ધૂમવા લાગ્યો એટલે મલ્હારરાવ કહે છે બોલ બોલ, તારી માતાજી સાચી કે હું? મારા મહેલનું તમે મુહૂર્ત જોયું, પરંતુ ભુવા પણ મુહૂર્ત આપી શકતા નથી, કેમ કે મા મેલડી તેના આડે ઊભા છે. હવે બધા જ ભુવાને પણ જેલમાં પૂરે છે. રોજ બધાને મરચાનો ધુવાણો આપે છે અને બોલે છે કે તમારી માતાજીને ગુગળનો ધૂપ ન હોય, આ મરચાનો ધુવાણો લ્યો. બધા જ ભુવાને લોઢાની સાકળથી તે માર મારે છે અને બોલે છે ક્યાં છે તમારી મા મેલડી, ક્યાં ગયા છે? ત્યારે એક ભુવો કહે છે મલ્હારરાવ, તું અમને ભલે હેરાન કર પણ તું મારી મા મેલડીને ઓળખતો નથી. અરે જા જા, તારી મેલડી શું કરી લેવાની છે? ત્યાં એક ભુવો કહે છે કે જા, દેહુરાની અંદર એક રબારીનું ઘર છે, જીવણ રબારી વાઘરીની દેવીને પૂજે છે, તે છે વિહત મેલડી. વિહત મેલડી એટલે કે 20 હાથવાળી આ મેલડી. આ મેલડીને એકવાર હેરાન કર તો તને ખબર પડે. એમ તો શું કરશે વિહત મેલડી? તારે જોવું હોય તો સાંભળ, એક વખતની વાત છે. એક નાયક હતો, તેનું નામ મોતીરામ નાયક હતું. જીવણ રબારીના ઘેર ત્યારે વિહતમાંનો માંડવો હતો અને જીવણ ભૂવા ધૂમતા હતા. ત્યારે તેને ત્યાંથી આવ્યો અને તેને સ્ત્રીના કપડાં પહેર્યા હતા અને કહેવા લાગ્યો કે હે જીવણ ભૂવા, મારા લગ્ન થયા એને 15 વર્ષ થયા, છતાં મારે કોઈ સંતાન નથી. તમારી માતાજી સાચી હોય તો કહો કે મને દીકરો આપે. ત્યારે જીવણ ભૂવામાં વિહત મેલડી પંડમાં આવે છે અને કહે છે, અરે જા જા, તું સ્ત્રી નથી પરંતુ પુરુષ છે, તું મારી મસ્કરી કરવા આવ્યો છે, તો જા. દુનિયામાં સ્ત્રીના કુખે જ બાળક જન્મે છે, પણ તે વિહતને છંછેડી છે તો આજથી 9 માસે તારા એટલે કે પુરુષના પેટે દીકરો આપે તો તું જાણજે કે મા વિહત મેલડી બોલે છે. હવે આ વાત મલ્હારરાવને ભૂવો કહે છે. તે અમને ખૂબ હેરાન કર્યા છે, પરંતુ અમારી મા ખોટી નથી. અમારી ક્યાંક કમાઈ ખૂટે છે એટલે અમારી દેવી અમારી કસોટી કરે છે એટલે મા જવાબ આપતી નથી. પણ જો તારે જોવું હોય તો મોકલ તારા માણસોને રબારીવાસમાં અને બોલાવ જીવણ ભૂવાને, અને ઓળખી શકે તો ઓળખી લેજે અને તેના પગે પડી જજે, નહીતર મા વિહત મેલડીને છંછેડવાનું પાપ તને ત્રણેય લોકમાં ક્યાંય શાંતિ નહીં લેવા દે. એમ આવું છે એવું કહી મલ્હારરાવના ઘોડા છૂટે છે. ઘોડા દોડતા દોડતા રબારી વાસમાં આવે છે અને જીવણ રબારી કોણ છે, ક્યાં છે? ત્યાં તો જીવણ રબારી આવે છે અને કહે છે કે આ રહ્યો હું જીવણ રબારી. એમ તો હવે મારા ભેગા ચાલો, કડીના દરબારમાં તમને બોલાવે છે, તમારી માના પારખા કરવા છે.
ત્યાં તો જીવન રબારીની આંખમાં આંસુની ધાર વહેવા લાગી અને તે કહે છે, અરે રે માં, હવે શું થશે? એને તો ત્યાં ઘણાય ભુવાને જેલમાં પૂર્યા છે. હે માં, મારી ભક્તિમાં જો કંઈ ખોટ કે ખામી રહી ગઈ હોય અને તું ન આવે તો મારી લાજ જશે. ત્યાં તો રમતી રમતી બાળકીના ખોળીએ માતાજી આવ્યા અને કહે છે કે, અરે રે જીવણિયા, તું મૂંઝાતો નહીં, આ બધી રમત તારી નથી, પણ આ તો જાસલપુરની મેલડીની રમત છે. હવે હું પણ તેની સાથે જ છું અને જા મારા દીકરા, મારા મઢમાં એક પછેડી છે, તારા ખંભે તે નાખી ગામની બહાર એક વકરાનું ઝાડ છે, તેની નીચે ઊભો રહે છે. ત્યાં આકાશમાંથી કાળી ચકલી ઉડતી આવીને તારી પછેડી ઉપર બેસશે તો તું માનજે કે માં વિહત મારા ભેગી છે અને માં વિહત કાળી ચકલી બનીને રબારીના ખંભે બેઠા છે અને લવજી પાવૈયાને ડાક વગાડવા ભેગા લીધા છે અને જીવણ રબારી કડીના મલ્હાર રાવને ત્યાં આવે છે. એટલે મલ્હાર રાવ કહે છે, તું જ જીવણ ભૂવને? હા બાપુ, હું જ જીવણ ભૂવો છું. આમ જો આ 3.5 મણ તેલનો તાવડો ઉકળે છે, તેમાં તેલ ઉકળે છે, તેમાં હું રૂપિયાના સિક્કા નાખું છું અને તું તે સિક્કાને તેલમાં હાથ નાખીને કાઢજે, મારે જોવું છે કે તને શું થાય છે. ત્યાં તો જીવણના ખંભા પર બેઠેલી ચકલી તેના કાનમાં કહે, અરે જીવણ, તું જરાય મૂંઝાતો નહીં. લવજી પાવૈયાને કહે છે, હવે ડાક વગાડ, મારું નામ લઈને તું આ તાવડામાં બેસી ભલે માળી ભલે. એટલું બોલતા જ જીવણ જેમ તળાવમાં નાવા પડે તેમ ઉકળતા તેલના તાવડામાં જીવણ રબારી બેસી ગયા અને ખોબા ભરી ભરીને ઉકળતું તેલ પીવા લાગ્યા અને ખોબા ભરી ભરીને નાવા લાગ્યા. આ જોઈ મલ્હાર રાવ કહે છે, મને લાગે છે કે તું કંઈક મેલી વિદ્યા જાણે છે કે પછી તું કોઈ જાદુગર છે. ત્યારે જીવણ રબારીના ખંભે બેઠેલા ચકલી સ્વરૂપે માં વિહત હતા, તે અત્યાર સુધી નહોતા દેખાતા, પણ હવે દેખાણા અને માં વિહત બોલ્યા કે, અરે મલ્હાર રાવ, હું વિહત મેલડી બોલું છું, હવે તું મને કોઈક નિશાની આપ. શું નિશાની જોઈએ છે બોલ. ત્યારે મલ્હાર રાવ કહે છે કે, મારા મહેલના 7મા માળે મેં શું વસ્તુ મૂકી છે, તે શું છે તે કહે. ત્યારે માં કહે છે, તો સાંભળ મલ્હાર રાવ, તે 7મે માળે એક માટલામાં સાકર પોળું રાખ્યું છે. હવે 3 દિવસમાં ગાયકવાડી કટક મોકલું છું અને તારો નાશ કરું છું. અને ત્યાં તો તોપોના ભડાકા થવા લાગ્યા અને મલ્હાર રાવ મંડ્યો ધ્રુજવા અને તેને તો પોતાની પાઘડી ઉતારી માના ચરણોમાં રાખી અને કહે છે કે, તું કોણ છે, મને એકવાર દર્શન આપ. ત્યારે બુટિયા પર અસવાર માં મેલડી અને 20 હાથવાળી માં વિહતે મલ્હાર રાવને દર્શન દીધા. ત્યારે મલ્હાર રાવ કહે છે કે, માં, તું જે મોતે મને મારીશ તે મોતે મરવા હું તૈયાર છું, પરંતુ માં, મને એક વચન આપ કે મને કોઈ સંતાન નથી, એક દીકરો મને આપ તો માનું કે તે મને દર્શન દીધા હતા. ત્યારે માં વિહત બોલે છે કે, જા, આજથી 9 માસે તને એક નહીં પણ તારા ઘરે 2 દીકરાનો જન્મ થશે, તો તું માનજે કે માં વિહત મેલડી બોલ્યા હતા અને આજથી તું આ મહેલમાં રહી નહીં શકે, કેમ કે એક વિરૂડી વાઘરણને મેં બોલ દીધો છે કે કડીના મહેલમાં હું જ રહીશ, તેથી તારા 7મા માળે તે કાંગરા કોરાવ્યા છે, તેના ગોખલે ગોખલે નાગણી થઈને હું બેઠી છું, એટલે આજથી હું આ કડી ગામમાં કાંગરાવાડી કહેવાઈશ. અને માએ મલ્હાર રાવને માફ કરી દીધો અને તે કડીનો મહેલ છોડીને ચાલ્યો ગયો અને કડી ગામના મહેલના 7મે માળે માનું સ્થાનક બંધાણું. તો આ હતો મા વિહત મેલડીનો ઇતિહાસ અને માના પ્રગટ પરચા. તો બોલો વિહત મેલડી માત કી જય. તો અમારા આ વિડિયાને લાઈક કરો, શેર કરો અને સાથે સાથે જીવન જ્યોત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય.